ધારી મુકામે 30-40 રૂપિયા વધારે આપી અને એક મણે ખરીદી કરવાની વાત કરવામાં આવેલી હતી, ત્યારે ખેડૂતને આ બાબતે શંકા જતા તેણે તોલમાપ કરવામાં આવતા 51 કિલો જેટલો વધારે કપાસ જઈ રહેલો હતો. આ બાબતે તુરંત જ તોલ કરનાર દલાલ અને સાથે ખરીદી કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે અને પોલીસના હવાલે કરવામાં આવેલ છે. ઇલેક્ટ્રિક વજન કાંટા વડે ખેડૂતને ખરો તોલ ના આપી ચીટિંગ કરતા શખ્સને ખેડૂતે રંગે હાથ ઝડપી લઈ પોલીસને સોંપેલો હતો. ધારીના જર ગામે લલિયા ફાર્મના કપાસની ખરીદી કરનાર વેપારીને દલાલ દ્વારા ઇલેક્ટ્રિક કાંટામાં ચીટિંગ કરી ખેડૂતોને લૂંટવાના ઈરાદે કપાસનો જે ભાવ હાલતો હોય આના કરતા 30-40 રૂપિયા ઊંચા ભાવે ખરીદે અને 600 મણ ધારણમાં 25 મણ કપાસ ચીટિંગ કરી અને ભરી લે છે. પણ ઝરના ખેડૂત લિયાકતભાઈ લલિયાને શક જતા પોતાના મણિકા તોલથી વજન કરતા 40 કિલોગ્રામને બદલે 51 કિલોગ્રામ ઉપર વજન થતા મજૂરને તોળાટ વ્યક્તિએ મુઠ્યું વાળી અને ભાગી છૂટેલા હતા, જેમાં ટ્રક અને ડ્રાઈવર દલાલને એક મજૂરને પકડી ધારી પોલીસને હવાલે કરવામાં આવેલ છે. મારે આવો લીલો કાટવો હતો, મારે ભરતભાઈ ઝીરા વાળા છે એ હતા. હવે એને બોલાવો, શાલી કેમ કરવાની? અરે મારે ગયો છે. હેલો, 200 આમણો છે. આમાં કાઢવાનું હોય નહીં, કાઢ્યો હોય ઉતાળે ગાહડી ઉતારી હોય હું છું, હું તો બાર હતો. નકર આમાં કેટલો હોવો જોઈએ? આમાં 40 કિલો અને આ થાય 600 ગ્રામ. મારી પાસે વાત કરો, આ 40 કિલો તોલ હોય ને 51 કિલો તોલ થયો બરોબર. એટલે મેં આ જોયું અને ખરેખર આવું કર્યું, આમું દેખાય છે. એટલે આની વાહે કાયદેસરની કાર્યવાહી પગલા કરવા પડે. તમે કોણ છો? તમે આની સાથે? હું દીપકભાઈની અરે ઈ વેપારી છે, એની અરે વાત થઈ. મેં દીપકભાઈને કપાસ દીધો 1255 નો ભાવ દીધો અને એને એમ કીધું કે હું ગાડી મેકલું છું અને વાંચી હું પૈસા લઈને પેમેન્ટ લઈને આવું છું, તમે જોખાવી નાખો. મેં કીધું વાંધો ને, કે હાલશે ને? મેં કીધું હાલે, બે જગ્યાથી ભરવાનો છે, તમે તાર પેમેન્ટ લઈને આવો, ગાડી ભરાઈ જાય ત્યાં સુધી હું ખાવા નહીં દઉં. સમજાઈ ગયું? આવું ત્યાં સુધીની વાત થઈ છે, સમજાઈ ગયું? ત્યાં સુધીની વાત થઈ છે. ભરતભાઈ વીરજીભાઈ કાસડિયા સતડિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી. મેં 540 મણ કપાસ જોખી નાખેલો હતો અને કપા 439 મણ કપા થયો અને ગોંડલના વેપારી હતા અને ધીરુભાઈ મોણવેલ વાળા કોળી ઈ દલાલ હતા. અને અત્યારે જઈએ દાઉદભાઈ ના 32,000 અનવર લિયાકતભાઈ ન્યા જોખતા હતા ને ન્યા પકડાણા 12 કિલો ધારણે વધારે કપાસ ગયો છે અને અમારો જોખી ગયા. એમાં કેટલો વધારે ગયો હવે એ સરવાળો તમે કરો એટલે ખબર પડે. કાસડિયા ગામ સતડિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી. અમે કપાસ વેચેલો 1261 રૂપિયા ભાવમાં, પણ આવા નફટ દલાલો ભેગા થઈ અને ખેડૂતને છેતરવાનો ધંધો આજર્યો છે. ધારણે 12 કિલો કપા લઈ જાય છે અને આવી રીતે ખેડૂને કેટલા ખેડૂને હેરાન કરતા છે એ તો ઉપરવાળો જાણે. પણ આવા દલાલોને સજા થવી જ જોઈએ. લૈયાભાઈની વાડીએ કપાસ જોખાતો હતો. એ લોકો તો બુદ્ધિશાળી માણસો વેપારી લાઈનના છે, પણ એ લોકોને શંકા ગઈ એટલે ઇલેક્ટ્રિક કાંટો લઈને આવ્યા. ત્યાં તો તોળાટ ને મજૂર બધા ભાગી ગયા છે. અત્યારે ગાડી કબજે કરી છે અને દલાલ એ કબજામાં છે.